બધા સામે જોજો સર, સામે નજર ફરી એક વાર. યસ આમ જ રહેજો. નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ. સંગીતના કાર્યક્રમો હોય અને સાથે વરસાદ પણ હોય અને સાથે પ્રિયજનનો સાધ પણ હોય અને એમાં પણ પરમ પ્રિય મિત્રનો જન્મદિવસ હોય, આવો યોગ સંયોગ ભાગ્ય બને અને એમાં આવો પરેશ આવો. એમાં વળી વિશાખા હમણે કહેશે કે આ અહીંયા મળવાનું થયું છે એ કેવું નોખું છે. મને આદરણીય શ્રી પંચાલ સાહેબ માટે બોલવાનું જ્યારે હોય ત્યારે જીવનભર ખૂબ બોલ્યો છું અને છતાં મને મૂંઝવણ થાય, એ એટલા માટે થાય કે એક એવું વ્યક્તિત્વ છે, ખાસ કરીને મારી દીકરીઓ જે અહીંયા બેઠી છે એમને કદાચ ખબર પડે એટલા માટે, એમની ઓળખ થાય એટલા માટે હું એક બેનર જે મૂક્યું છે એમની ઓળખને થોડીક થોડીક આપણી સામે ખુલ્લી કરે છે. સાહેબનો અને ગીતાબાનો ફોટો છે સરસ, નીચે છે સુર શિક્ષણ સેવા અને સંબંધોના સોદાગર ડૉક્ટર શ્રી પ્રોફેસર દિનેશભાઈ પંચાલના જન્મદિવસ નિમિત્તે આયોજિત વિશેષ સ્નેહ સમારંભ અને સમારંભનું નામ છે સંઘર્ષની સુગંધ. અને નીચે કૌંસમાં આપણે લખ્યું છે શબ્દ સુર ને સંથવાની. આ કાર્યક્રમમાં અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ પ્રજ્ઞા કુલમ પરિવાર. આ બેનરનું લખાણ દીકરીઓ માટે, પણ એમાં એમની સાહેબની ઓળખ છે
સંઘર્ષની સુગંધ, શબ્દ અને સૂર એ બેની સાથે, એ બેને સતત પોતાની જેમ ડાબું હૃદય ને જમણું હૃદય હોય એ રીતે સાચવીને શિક્ષણને પણ પૂરેપૂરો ન્યાય આપીને, સેવાની સુવાસને પણ સતત મહેકતી રાખીને, અને એથી એ સૌથી વધારે આકર્ષણ એમનું હંમેશા મને રહેવું છે, તે એ ખરેખર સંબંધોના સોદાગર છે. એટલા બધા લોકો સાથે એમણે જીવનમાં સંબંધો સાચવ્યા છે. હું ચોક્કસ કહી શકું એમની મારી તુલના કરું તો એમાં હું તો ક્યાંય પાછળ છું. સંબંધો સાચવવા, સતત એને નવપલ્લવિત કરતા જવા એ સાહેબ પાસેથી, પંચાલ સાહેબ પાસેથી હું પણ શીખું છું, આપણે પણ શીખી શકીએ. 24/7/1951 સાહેબ શ્રી નો અમદાવાદમાં જન્મ થયો, જે 72 પૂરા કર્યા, 73 પૂરા કર્યા, એટલે મારી પાછળ પાછળ આવી રહ્યા છે. ને આજે હું જાહેરમાં કહું છું કે 75મા વર્ષમાં પ્રવેશ કરે ત્યારે આપણે બહુ મોટો પ્રવેશ કાર્યક્રમ રાખીશું કોઈક મોટા હોલમાં, અને એમના વિશે એક પુસ્તક પણ કરવાનો મારો મનમાં સંકલ્પ છે. એની કાચી પાકી રૂપરેખા પણ અમારા મનમાં ચાલી રહી છે. એક પુસ્તકમાં ન માય એવું આ વ્યક્તિત્વ છે. આજે તો વરસાદ ગમે છે, છતાં આ કાર્યક્રમ પૂરતો વિઘ્નરૂપ બન્યો એટલે ઘણા બધા લોકોની આવવાની ઈચ્છા હોવા છતાં અહીં સુધી પહોંચી શક્યા નથી, એટલે આપણે ઓછા મિત્રો છીએ ત્યાં. પણ સાહેબને જન્મદિવસની શુભકામનાઓ આપ સૌ તો પાઠવવાના જ છો. અમે ખુશકિસ્મત છીએ કે એમનો આ જન્મદિવસ અહીંયા ઉજવવાનો અમને સદભાગ્ય મળ્યું છે પ્રજ્ઞાકુલમમાં. તો હું બેન છાયાબેનને વિનંતી કરીશ કે પ્રજ્ઞાકુલમ પરિવાર વતી પુષ્પગુચ્છથી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપે, મુબારકબાદી આપે, શુભકામનાઓ આપે. પછી આપણે બધા પાછળથી કાર્યક્રમ પૂરો થયા પછી તો જોડાવાના જ છીએ. શિક્ષણ, સંગીત, સેવા, સંવેદના અને સજ્જતા વગેરે જેવા જીવનના ઉચ્ચ મૂલ્યોનું પંચામૃત જેમના જીવનમાં ડગલે અને પગલે ઝળહળતું જોવા મળે છે એવા પરમ આદરણીય અને પૂજ્ય શ્રી ડોક્ટર પંચાલ સાહેબ. સાથે જ અનેક શારીરિક અને માનસિક પડકારો વચ્ચે પણ જે સન્નારીએ પોતાના દાંપત્ય જીવનને જ મગમગતું રાખ્યું નથી, પણ પોતાના જીવન રસ અને જીવન બળને પણ ઝાંખું પડવા દીધું નથી એવા પરમ આદરણીય અને માતૃતુલ્ય પૂજ્ય શ્રી ગીતાબા. બા હાજર નથી, તેમને મારા અંતરથી વંદન. સરોજ સ્મૃતિ પ્રજ્ઞાકુલમના આ નાનકડા નવનિર્મિત ઓડિટોરિયમમાં આપણા સૌનું આજે પહેલીવાર ભેગા થવાનું બન્યું છે, અને નવનિર્મિત ઓડિટોરિયમનું મંગલાચરણ કરી રહ્યા છે ત્યારે આજના દિવસે પૂજ્ય પંચાલ સાહેબના જન્મદિવસની ઉજવણીનો આનંદ એમાં ઉમેરાઈ રહ્યો છે એ શુભ સંયોગ આપણે સૌને માટે પરમ આનંદ અને પરમ સંતોષનો વિષય બને છે. બધી જ પ્રજ્ઞાચક્ષુ બહેનો, પૂજ્ય કવિ સાહેબ, મોરબી છાયા દીદી, મોરબી તોરત દીદી અને પ્રજ્ઞાકુલમ પરિવાર સાથે સંકળાયેલા સૌ કોઈને આજે એક અનોખી આનંદ યાત્રાનું આ સુખદ અલ્પવિરામ પ્રાપ્ત થયું છે તે માટે આપણા સૌ વતી હું પરમપિતા પરમેશ્વરનો હૃદયપૂર્વક આભાર માનું છું અને ઉપસ્થિત સૌ કોઈને નમ્રતા અને પ્રેમપૂર્વક આવકારું છું. એટલી જ નમ્રતા અને આદરપૂર્વક આજના વિશેષ કાર્યક્રમનું સંચાલન કરવા માટે
આપણા સૌના લાડીલા પૂજ્ય કવિ સાહેબને વિનંતી કરું છું. ધન્યવાદ. સરસ રીતે આત્મવિશ્વાસથી પોતાની વાત મૂકી એવું જ બેન જ્યોતિષાએ સરસ રીતે ગીત મૂક્યું. પછી અસ્તાના મૂકશે, બીજા કલાકારો આપણે વચ્ચે પણ આવશે. એ આખી જે આ સેન્ટરની વિશેષતાઓ છે એના વિશે પણ આપણે આગળ ઉપર વાત કરીશું. પણ ફરી પાછો પેલો દોર મારે સાંધવો છે કે પંચાલ સાહેબ 1969માં પિતાશ્રીનું અવસાન થતાં સમગ્ર પરિવારનું બોજ જેને આપણે કહીએ તેમના ખભા ઉપર આવી ગયો અને ખૂબ સંઘર્ષ સાથે અને આર્થિક રીતે ખૂબ જ પાતળી કહી શકાય એવી સ્થિતિમાં પરિવાર હતો ત્યારે એમણે અનેક પ્રકારની નાની મોટી નોકરીઓ કરી. પરિવારે કહ્યું કે ના, ભણવાનું તો નથી જ, કારણ કે તું ભણવા જાય તો નોકરી કોણ કરે ને નોકરી તું ના કરે તો ઘર કેવી રીતે ચાલે. ત્યારે એક સમય એવો પણ આવ્યો કે એ માત્ર એક ટાઈપરાઈટર ઉછીનું ક્યાંકથી લઈ અને પોતે કોર્ટમાં બેસીને રોજ ટાઈપ કરતા અને 100-200 રૂપિયા સાંજે લઈને ઘેર જતા એ પણ એક સમય હતો. પછી એમણે પોતાને વિચાર આવ્યો કે ના, મારે ભણવું તો છે જ, એટલે એમણે પરિવારને ખાતરી આપી કે હું શિક્ષણ મેળવું છું પણ એ શરતે તમારી પાસેથી રજા માગું છું કે જે દિવસે ઘરમાં પૈસા નહીં આપી શકું, નંબર વન. નંબર ટુ, ફર્સ્ટ ક્લાસથી નીચેનું મારું રિઝલ્ટ આવશે તો હું આ બધું છોડીને માત્ર ને માત્ર નોકરી કરીશ. અને ખાસ મારે બહેનોને અહીંયા જે યુવાનો છે એમને કહેવું છે કે પંચાલ સાહેબે શિક્ષણ શરૂ કર્યું ત્યારથી પીએચડી થયા ત્યાં સુધી ફર્સ્ટ ક્લાસથી નીચે કદી આવ્યા નથી. આ એમની અને સાહેબ બ્લેઝર સાથે હવે વરરાજા બનીને આવી ગયા છે. 1975માં કટોકટી આવી, નોકરી ગઈ, 6 વર્ષ પછી પુનઃ અભ્યાસ શરૂ કર્યો અને એમએમાં ગુજરાત યુનિવર્સિટીમાં સેકન્ડ, આખી યુનિવર્સિટીમાં એ સેકન્ડ નંબરે આવ્યા અને 2 માર્ક માટે એમનો પહેલો નંબર ગયો. એમનો એમને બહુ વસવસો હતો કે આ ખોટું થયું, મારો પહેલો નંબર જ આવવો જોઈતો હતો. પણ ઈશ્વરની લીલા અપરંપાર છે, એમનો પહેલો નંબર તો ન આવ્યો પણ વર્ષો પછી એમની દીકરીએ સાયકોલોજીમાં ગુજરાત યુનિવર્સિટી આખી યુનિવર્સિટીમાં ફર્સ્ટ નંબર લાવીને પિતાનું અધૂરું સ્વપ્ન પૂરું કર્યું. અને લાગે છે કે આનાથી વધારે કોઈ દીકરી પોતાના પિતાને શું ભેટ આપી શકે. અને આજે સાહેબનો જન્મદિવસ છે ત્યારે આપણે તો એમને શું આપી શકીએ. આપણા બધાના દિલમાંથી એક જ અવાજ નીકળે કે તુમ્હે ઓર ક્યા દૂ મેં દિલ કે સિવા તુમકો હમારી ઉમર લગજે. સાંભળી તો મેં કહ્યું એમ સાહેબ એમએમાં યુનિવર્સિટીમાં સેકન્ડ આવ્યા, 89માં પીએચડી કરી. મેં કહ્યું વચ્ચે વચ્ચે ટાઈપરાઇટિંગ ને ફિશરિંગમાં કંઈ કામ કર્યું ને 2-3 એવા બધા કામો કર્યા કે જે એમની ડિગ્નિટી ને સેજ કરતાં ઓછા નીકળતા હતા. પણ એમણે પોતાના જીવનને પોતાના પરિવારને સંઘર્ષ કરીને ટકાવી રાખવા માટે એ સતત કામ કરતા રહ્યા. અને એ પછી 1989માં પીએચડી કર્યા પછી ઈડર અને ભીલવાઈ એ 2 કોલેજોમાં એમને પાર્ટ ટાઈમ નોકરી અને એમણે બંને સ્વીકારી. અને ઈડર અને ભીલવાઈ વચ્ચે સતત દોડાદોડ કરીને એમણે થોડાક વર્ષો સુધી ખૂબ સંઘર્ષ કર્યો. પરિવારને મદદ તો કરતા જ હતા અને આ રીતે એમનું જીવન આગળ વધતું રહ્યું. તો એમના સંઘર્ષને જ્યારે જ્યારે હું એના વિશે વિચાર કરું ત્યારે ઘણા બધા વિચારો આવે. માયા, મને એક મુક્તક યાદ આવે છે, માયાને ગમશે, કે જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો. જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો, જિંદગીના હું હરેક વાર પર હસતો રહ્યો. જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો, જિંદગીના હું હરેક વાર પર હસતો રહ્યો. જિંદગી તું એટલી જિંદા દિલીને દાદ દે
કે તે ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો. એ સ્પિરિટ છે સાહેબનો. અને આજે આ વાત મને એટલા માટે યાદ આવે છે કે થોડાક સમય પહેલા જ એમને હૃદયની શસ્ત્રક્રિયા કરી. હૃદયની શસ્ત્રક્રિયા કરવા માટે ડોક્ટરના એમના થિયેટરમાં લઈ જતા પહેલાનો એમનો ફોન હતો, ત્યારે હસતા હસતા મને કહે છે કે એરોપ્લેન ટેક ઓફ માટે તૈયાર છે. આપણને ચિંતા થતી કે એ હસતા હસતા એવું કહેતા હતા. હું એ હસતાના અમે બધા મળવા ગયા ત્યારે પણ એ ખૂબ ખુશ મિજાજમાં હતા. અને આજે ગીતાબાને તબિયત બરાબર નથી. આજથી એમની બીમારીની એક ટ્રીટમેન્ટ શરૂ થઈ રહી છે. ખરેખર તો એમના સ્પિરિટને હું ખરેખર દાદ આપું છું. એ સંજોગોમાં પણ મેં પૂછ્યું બે દિવસ પહેલાં કે આજનો કાર્યક્રમ આપણે પાછો ફેરીએ, તો એમણે કહ્યું ના 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 ના, આપણે કોઈ પણ સંજોગોમાં કાર્યક્રમ રાબેતા મુજબ કરવો જ છે. આ બધું તો ચાલ્યા જ કરે. તો અહીંયા ચહેરો ગીતાબાનો આપણી સામે છે, આપણને દેખાય છે, પણ સાહેબના તો હૃદયમાં છે. અને કદાચ એમના મનમાંથી અવાજ આવતો હશે, યાદ કિયા દિલને કહાં હો તુ. તો સાંભળીએ ગીત. એમના જીવન વિશે તો પુસ્તક લખીશું ત્યારે બધી ઘણી બધી વાતો કહેવાની થશે. પણ 1981માં ગીતાબેન સાથે એમની સગાઈ થઈ અને 14 મહિના સગાઈ ચાલી, એટલે સગાઈ રમાઈ પછી લગ્ન થયા. અંગત વાત છે પણ જાહેરમાં શેર કરું છું, 14 મહિના બહુ રોમેન્ટિક રહ્યા. એ વખતે તો સ્કૂટર પણ નહોતું, એકમાત્ર વાહન સાયકલ. અને સાયકલના કેરિયર ઉપર ગીતાબેન બેઠા હોય, એટલે આજે ગીતા બાકી ગયા આપણે. અને સાહેબ એ અમદાવાદમાં, એ વખતે તો અમદાવાદમાંથી બધી રોડ ઉપરની લાઇટો પણ નીકળી, લાઇટવાળી સાયકલ રાખવી પડતી હતી, અને એ પણ જૂની જ હોય, નવી તો હોય નહીં. અને એમ એ જે 14 મહિનાનો ગાળો છે, એ સગાઈના 14 મહિનામાં સાહેબ અને ગીતાબેન વચ્ચે જે એક આત્મિક, જેને આપણે કહીએ આત્મિક સંબંધ, એક પવિત્ર સંબંધ, એક આત્માથી આત્માને સ્પર્શ કરે એવો સંબંધ જે રચાયો, તે આજ દિન સુધી અકબંધ રહ્યો છે. અંચાલ સાહેબ તો કોલેજમાં પણ, અત્યારે છે તો કોલેજમાં કેટલા રૂપાળા હશે આપણે કલ્પના કરી શકીએ. એટલે એમની સામે તો ઘણા બધા ઓપ્શન હશે જેમ આપણે કલ્પના કરી શકીએ. ગીતાબેન પણ બહુ જ રૂપાળા છે આજે પણ. પણ બંને વચ્ચે એક કાર મિત્રક જે રચાયું, અને ત્યારે સાયકલના કેરિયર ઉપર બેન બેઠા બેઠા ગાય, અને સાહેબ ચલાવતા ચલાવતા ગાય, કે ઇતના મુજસે તુ પ્યાર બડા કે મેં એક બંજારા. 1982માં સરના લગ્ન થયા, એ પછી આજ દિન સુધી એમનું સુખદ દાંપત્ય જીવન, સમૃદ્ધ દાંપત્ય જીવન, પ્રેરણારૂપ દાંપત્ય જીવન સતત ધબકતું રહ્યું. અને એમાંથી આપણને ઘણું શીખવા મળે. ઈડર કોલેજમાં વર્ષો સુધી અધ્યાપક તરીકે રહ્યા, અને હું ઈડરની બાજુના જ ગામનો વતની. અમને લગભગ અમારી મૈત્રીને 42 વર્ષ થવા જાય છે. અને એ વખતે ઈડરમાં પંચાલ સાહેબના ઘેર સવારનું લંચ હોય, અને એમની સાથે 5-7 માણસો જમવામાં ના હોય એવું ક્યારેય બન્યું નથી. એટલે કોઈ પણ માણસ, કોઈ પણ પ્રોફેસર હોય, વિદ્યાર્થી હોય, મિત્ર હોય, ત્યાંથી પસાર થતો હોય, પંચાલ સાહેબના ઘર આગળથી નીકળે, સાહેબ તો સંબંધોના સોદાગર, મળવા બી જાય તો ગીતાબા આગ્રહ કરીને એને જમવા બેસાડી જ દે. એટલું જ નહીં, પરંતુ વેળા કવેળાએ કોઈ આવ્યું હોય તો ફરીથી રસોઈ બનાવીને પણ એ પોતાને ત્યાં આંગણે આવેલા અતિથિને જમાડે, અચૂક જમાડે. તો એ બધું જોઈને ઈડરમાં તો એમનું નામ જ અન્નપૂર્ણા પડી ગયું હતું. ગીતાબાને બધા અન્નપૂર્ણા જ કહેતા હતા. અને એ અન્નપૂર્ણા બા આજે તબિયત સારી ના હોવાથી આપણી વચ્ચે નથી, પણ આપણે બીજો કાર્યક્રમ કરીશું ત્યારે એ બંને આપણી વચ્ચે સાથે હશે, અને ત્યારે વળી પાછી આવી ગીતોની રમઝટ કરીશું. પણ મેં પાછી પેલી વાત મને યાદ આવે છે કે સાયકલના કેરિયર ઉપર
બેન બેઠા હોય પાછળ અને પંચાલ સાહેબ ચલાવતા હોય, અને પંચાલ સાહેબને ખબર હતી કે હું તો કંઈ બહુ આર્થિક રીતે સમૃદ્ધ માણસ નથી, એટલે હું કંઈ બહુ કોઈ ભેટ સોગાત કે કંઈક ઘરેણા કે કંઈક ભેટ કે કંઈક ગિફ્ટ કે એ બધું તો આપી શકું એમ નથી. તો એ ઘણી વાર ધીમે રહીને ગીતાબાને કહેતા કે આપણી બંનેની વચ્ચે પ્રેમ તો છે, પણ મારે તને કશુંક આપવું જોઈએ, કોઈ ભેટ આપવી જોઈએ. તો ગીતાબાનો જે જવાબ હતો એ જવાબ અસ્તાનાના કંઠે સાંભળી એક તુજો મિલા સારી દુનિયા મિલી. અને કેવી રીતે કયું સ્વપ્ન લઈને ચાલે છે, અને પંજાબ સાહેબ સાથેના પ્રજ્ઞાપુરના સંબંધોમાં શું તત્વ છે વગેરે વાત કરવા માટે બેન છાયાને હું વિનંતી કરીશ. છાયા આદરણીય કવિ સાહેબ, પંચાલ સાહેબ, આમંત્રિત મહેમાનો તેમજ પ્રજ્ઞાકુંડમની સર્વે બહેનોને સૌથી પહેલાં મારા નમસ્કાર. સાહેબને ખૂબ ખૂબ જન્મદિવસની શુભેચ્છાઓ. આજથી 2.5 વર્ષ પહેલાં સૌ જસુભાઈ કવિ સાહેબથી તો પરિચિત જ હશો, પણ ફરીવાર એકવાર નાનું ઇન્ટ્રોડક્શન આપી દો કે પોતાનું જીવન પ્રજ્ઞાચક્ષુભાઈ બહેનોની પાછળ સમર્પિત કરનાર ફક્ત એક જ વ્યક્તિ જસુભાઈ કવિ સાહેબ. અનાયાસે આવા જ એક પ્રોગ્રામમાં અમારા બંનેની મુલાકાત થઈ. એ પ્રોગ્રામની મુલાકાતમાં બહુ સેન્સિટાઈઝ થઈ ગઈ અને એવી રીતે થઈ કે એમનું જે છેલ્લું વાક્ય હતું, જેમના હૃદયથી બોલાવેલું વાક્ય કે હવે હું આથી નિવૃત્તિ લેવા માંગુ છું અને મારે આ ઘર કોઈને આપી દેવો છે. અમારા બંને વચ્ચે કોઈ જ ઓળખાણ નહોતી, મને એમનું નામ પણ નહોતી ખબર કે કોઈ અમારે આગળ કોઈ પરિચય પણ નહોતો. એ વાક્ય પૂરું થયા ને 2-3 દિવસમાં મેં મારા ફાધરનો કોન્ટેક્ટ કર્યો કે બીકોઝ હું મારા ફાધર સાથે ગઈ હતી પ્રોગ્રામમાં. મારા ફાધરને કહ્યું કે કોણ હતા પપ્પા? પપ્પા કહે છે કે અમારા મિત્ર છે જસુભાઈ કવિ સાહેબ. પપ્પાએ ટોટલી એમની મને વાત કરી કે આવી રીતે. ત્યાંથી બેસીને મેં એમનો ફોન લગાવ્યો, પપ્પાની પાસેથી ફોન લઈને. સાહેબનો પહેલી વારનો ફોન પરનો અવાજ એટલે તો એવું લાગે કે એમને થકડીને ખબર નહીં મારશે નહીં ને. પહેલાં ફોન લગાવ્યો એટલે હા બોલો બેન, શું કામ છે? કુસર વાત કરવી છે. હા બોલો, શું કરી શકો છો તમે? મેં મારી કોઈ લાયકાત ડિગ્રી કશું જ એમને કહ્યું નહીં, પરંતુ એવું કહ્યું કે વાંધો નહીં સર, જે કહેશો એ કામ કરીશ. ત્યારે તમે મારી મોટી પરીક્ષા લીધી કે સારું, તો તમે એક કામ કરો, લખાણનું કામ આપું તમને. કઈ વાંધો નહીં, લખાણનું કામ કરીશ. એમ કરીને અમે બંને ભેગા મળીને સૌ પ્રથમ એક ગ્રુપ તૈયાર કરી ધીરુભાઈ નાયકને. એ પછી થોડો સમય ગયો એટલે મેં એમને થોડી હિંમત કરીને પૂછ્યું કે સર તમે કેમ આવું બોલ્યા? એટલે કે મારે કરવું તો બહુ હતું, પરંતુ મને કોઈનો હવે સાથ નથી તો નહીં કરી શકું મારું સ્વપ્ન પૂરું. અમે મળ્યા સદવિચારના મેદાનમાં, ચા પીધી, સરસ મજાની લેડી સાહેબની 30-30 રૂપિયાની, અને વાત શરૂઆત કરી. તો એમના મનમાંથી અનાયાસે બોલાઈ ગયો કે મારે આવું છે કે પ્રજ્ઞાચક્ષુઓ માટે બહુ બધું થાય છે, પણ આવું ક્યાંય પરફોર્મિંગ આર્ટ સેન્ટર નથી થયું કે આવું નથી થયું, ને મને આ ફિલ્ડમાં કામ કરું છું પણ મને ક્યાંય સપોર્ટ નથી. એટલે સાહેબના મનમાં એક ખાલી બહુ દેખાઈ રહ્યો એ વખતે. ત્યારે મેં કહું કંઈ વાંધો નહીં, ને એ જ સમયે સમાવ એવું થયું કે એમના અંતરાત્માથી કંઈક સાચું વિચાર્યું હશે એટલે પ્રોપર્ટીના માલિક પાસે ગઈ. એમને મેં કહું અમને આવું કરું છે એટલે વિધાઉટ એની ક્વેશ્ચન એમને આમને અમને ચાવી આપી દીધી. અને વિધિન 10 ડેઝમાં અમે સેન્ટર 2.5 વર્ષ પહેલાં 16 જાન્યુઆરીએ શરૂ કરી દીધું. 2.5 વર્ષમાં સેન્ટરનો સારો વિકાસ છે. એમાં પંચાલ સાહેબ જેવા, જાડેજા સાહેબ જેવા દરેક સારા સારા વ્યક્તિ જોડાઈ રહ્યા છે, તો એમાં ભગવાનની કૃપા છે. અને એક પ્રગતિના પંથે કદાચ સેન્ટર જશે, ને તમારા બધા જેવા બી માણસોનો અમને સહાયતા મળશે તો ખૂબ અમે આગળ જઈશું. આમાં હવે આજે 2.5 વર્ષના
શરૂ થયેલા સેન્ટરમાં અહીંયા દીકરીઓ રહે પણ છે, ભણે પણ છે, અને ડિફરન્ટ ડિફરન્ટ અહીંયા પરફોર્મિંગ આર્ટ્સની પ્રેક્ટિસ કરે, બધી અલગ અલગ કલાઓમાં જોડાવેલી છે. એમાં હાલ તમે જોયું બે દીકરીઓનું સંગીતનો નમૂનો, એક દીકરી જે આપેલી છે વિશાખા સારીવી, એ સિવાય પણ ડાન્સિંગ થાય છે, બધી અલગ અલગ પ્રવૃત્તિ થાય છે. ફક્ત રાખીને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ નહીં, પરંતુ જ્યાં સુધી દીકરી પગભર નથી થતી ત્યાં સુધી સાહેબને કે મને અમને લોકોને ઊંઘ નથી આપતી, વચ્ચે વચ્ચે અમે પંચાલ સાહેબને બી હેરાન કરી લઈએ, સાહેબ યોગાના ક્લાસ ક્યારે કરાવવાના ને આ ક્યારે કરાવવાના કરીએ. સાહેબ અમને કહું છું કે આટલા બધા તો પીએચડી કરાવવાનો જ છું, એટલે 100-100 વર્ષનું બધાએ મને જો મારે બહુ બેનિફિટ છે. જસુભાઈ કવિએ અને દિનેશભાઈ પંચાલ સાહેબ મને એવું કહ્યું છે કે તમે બેન તમારી પ્રગતિ થાય ત્યાં સુધી અમે તમારી સાથે રહીશું, એટલે ડેફિનેટલી મારે 25 વર્ષ તો હજી જીવાનું પ્રગતિ કરવા, એટલે એ બંને મારી સાથે રહેવું જ પડે. એટલે ઓટોમેટિકલી 100 વર્ષનું એમને કમિટમેન્ટ ભગવાન પાસેથી ઇન્ડાયરેક્ટલી માંગી લીધું છે. આપણે પ્રજ્ઞાકુલમના વિકાસ માટે થઈને આપણે આના કરતાં પણ મોટું યુનિટ કરવાની ઈચ્છા છે, જેમાં ઘણી બધી દીકરીઓ વેઇટિંગમાં છે. અને આ છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય, એવી રીતે અનેક માધ્યમોથી આજે તમે બે જણ છો તો બીજા 4ને કહો, 4 બીજા 10ને કહે, પણ એક એક વિઝન છે. વિઝન એવું છે કે તકવંચિત સમુદાય કે જે લોકોને ઓપોર્ચ્યુનિટી મળેલી નથી, કેમ? બિકોઝ ઓફ એમની ડિસેબિલિટી. આજે ફક્ત પ્રજ્ઞાચક્ષુ નહીં પણ આપણે અહીંયા હિમાચલ પ્રદેશથી આવેલી બેન દીકરી શશી કે જે એના ગામમાં રહે છે, જેને કોઈ જ ફેસિલિટી નથી અને એના બહુ મોટા ડ્રીમ છે, સરની પાસે આવી સર એને પ્રોમિસ કર્યું કે અમે તારા ડ્રીમને ફૂલફિલ કરો. એનો પહેલો એક્સપિરિયન્સ છે, એના માટે બધું નવું છે ગુજરાતમાં, છતાં બી બહુ ઓછા ગાળામાં એ પ્રજ્ઞાચક્ષુ બહેનો તેમજ અમારી વચ્ચે સારી રીતે ગોઠવાયું છે. હવે વાત કરીશું પંચાલ સાહેબની. ઘણું બધું સાહેબે કહ્યું એવી રીતે કે સાહેબનું એન્ગેજમેન્ટ સમય 14 મહિનાનો રહ્યો, તો આ તો કદાચ અહીંયા યંગ જનરેશન આજે ઓછી છે, બાકી દરેક ઈચ એન્ડ એવરી યંગ જનરેશનને એમના ઉદાહરણ ઉપરથી બહુ મોટિવેશન થાય એવી વસ્તુ છે કે હવેની એન્ગેજમેન્ટ થાય ને લગ્ન માટે બી 6 મહિનામાં તો ડિવોર્સ થઈ જાય. જ્યારે સાહેબે એ વખતે ગીતા મેમને પ્રોમિસ કર્યું કે ભાઈ આપણે આખી જિંદગી સાથે જીવીશું, આ કરીશું, તો એ વખતેનું તો ગિફ્ટ આપી ના આપી, પણ હમણાં એ જીવનનો સમય છે એમની પાછળ આપી રહ્યા છે, જેનું ડેડિકેશન આપ્યું એ કદાચ જીવનની સૌથી મોટી ગિફ્ટ છે સાહેબ. અને જેમ સાહેબે કહ્યું એવી રીતે મેં ક્યારે એ સાહેબને મેં પણ નિરાશ નથી જોયા. એમને હાર્ટ એટેક આવ્યો, બાયપાસ સર્જરી કરી, એમને ફોન પર પૂછો એટલે ક્યારે એમના સ્વરમાં એવો ના હોય કે ના ના બેન મને તો આજે આટલું તકલીફ છે એટલે મને ત્યાં નહીં થાય. હું એમને કહું એટલે બોલો બોલો છાયા બેન શું છે મજામાં, અમીશભાઈને મોકલજો મારે નાસ્તો કરવા જવા. આ છે એમનામાં પોઝિટિવ ઉર્જા છે એ આપણે દરેક જણે એમનું છે. જસુભાઈ કવિ સાહેબનું આજે 76 યરના છે, પંચાલ સાહેબ 73 છે, તો એમની પાસેથી શીખવું જોઈએ કે એ લોકો ક્યારે કમ્પ્લેન કરતા નથી, પણ ડે બાય ડે એવરી ડે પોઝિટિવ વસ્તુ કરવા માટેનો પોતાનો અભિગમ દર્શાવે છે, જે આપણા માટે એક પ્રેરણાસ્ત્રોત વ્યક્તિઓ છે જેને આપણે નમન કરીએ છીએ. અને ભગવાન એવી પ્રાર્થના કરીએ છીએ કે તમને બંને જણે ખૂબ દીર્ઘાયુ આપે અને હંમેશા અમારી ઉપર તમારા આશીર્વાદ રહે. થેન્ક યુ વેરી મચ. આજે મારી પડખે છે અને અમે બંને સાથે મળીને એમ કહું એના કરતાં વધારે બે જ કામ કરે છે. હું તો બેઠા બેઠા ખાલી ચા પીવું ને વાતો કરું, એથી વધારે ખાસ કશું કરતો નથી, પણ કામ થાય છે. જેમ એણે કહ્યું એમ સૌના સાથ અને સહકારથી આ કામ થાય છે. સાહેબે જે એમની યાત્રાની હું વાત કરતો હતો ને છાયાએ પણ કરી, એ ઉદાહરણરૂપ છે. 14 મહિના અને ત્યારે કોઈક વાર ગીતાભાઈ પૂછ્યું પણ હશે કે હવે ક્યારે મળીશું, ત્યારે સાયકલ ઉપર મૂકી આવ્યા હશે ત્યારે, તો કદાચ જવાબમાં એવું પણ કહ્યું હશે કે જેમ દીપ જલે આના, જેમ શામ જલે આના, આશાવરી રાગો ઉપર ગાયેલું આ સરસ મજાનું ગીત પણ અહીં પન્નાબેન
સંભળાવશે આપણને. નવીનભાઈ આવ્યા, વાલ્મીકીભાઈ આવ્યા, બધા પ્રજ્ઞાકુલમ પરિવારના સૌ સદસ્યો છે, તો બધાના નામ લેવાનું મન થાય. બધા અમે આજે અહીંયા જોઈને નિમિત્ત સાહેબ બન્યા છે, એમના જન્મદિવસનું ઉજવણ છે. ત્યારે પનવેન ગાતા હતા ત્યારે મને એવું મનમાં પડઘાયું કે સાહેબને જ્યારે બીજે દિવસે સવારમાં બાયપાસ સર્જરી માટે લઈ જવાના હશે ત્યારે કદાચ આવું જ કોઈ ગીત કે આવું જ કોઈ સંવેદન બહેનના મગજમાં રૂપજા રાત ઠેર જ્યારે ચંદા બીતેના એવું ચાલતું હશે એમના મગજમાં. એટલે ગીત જે ભૂલથી પણ પસંદ થઈ ગયું એ પણ ફૂલ જેવું છે અને ખુશબુદાર છે, એમાંથી અર્થ પણ નીકળે જ છે. પણ એ વખતે એમના મનમાં થોડો ફફડાટ તો, કારણ કે હાર્ટની સર્જરી હોય એટલે થાય જ થાય, પણ ત્યાંથી ઉપરથી કદાચ એક એવો પણ અવાજ આવે જે અવાજ એવો હોય જે તમને જ્યોતિષા ગીતાબાના હૃદયમાંથી શું અવાજ નીકળતો હશે, કયો સૂર પડઘાતો હશે એ જ્યોતિષા તમને કહેશે. તેરા મેરા પ્યાર અમર ફિર ક્યું મુજકો લગતા હૈ ડર. અને એમાં વરસાદનું જો કોઈ ગીત આવે તો કેટલી એની સાથેની એક સંવાદિતા ઊભી થાય. તો મહિપતસિંહજી બાપુ આપણને એવું એક ગીત સંભળાવશે, બરખા રાની જરા જમ કે બરસો. અને આ પ્રસ્તુત કરશે જ્યોતિષા અને ગાયું છે કવિતા કૃષ્ણમૂર્તિજીએ. અમદાવાદમાં ફિલ્મ સંગીતની વાત કરવી હોય તો શેખર સર વગર વાત ના થઈ શકે, પાછળ બેઠા છે. ઊભા થાવ સર, આવી જોરદાર તાળીઓથી એમનું પણ સ્વાગત કરીએ. ખૂબ ઊંડા અભ્યાસી છે ફિલ્મ સંગીતના અને ઘણું સંશોધન કર્યું છે, ઘણા સારા કાર્યક્રમો કર્યા છે, કરવાના છે, અને એમાં બધી આપણી બ્લાઇન્ડ દીકરીઓને પણ સતત સાથે રાખે. થેન્ક યુ ફોર કમિંગ સર, થેન્ક યુ વેરી મચ. સાહેબની દીકરી જેવી બેન ભાવના અહીંયા છે. જયરામજી આપકા ભી હમ બહોત બહોત ખેર મતલબ કરતે હૈ આપ આયે, બહોત બહોત મહેરબાની. ભાવના તો મારી પણ દીકરી જેવી જ છે, મારા બધાને બહુ ધ્યાન રાખે છે, સાહેબનું સતત ધ્યાન રાખે છે. કેટલાક સંબંધો લોહીના હોતા નથી, ઋણાનું બંધથી બંધાતા હોય છે. જેમ કે મારા અને છાયા વચ્ચે બાપ દીકરીનો સંબંધ છે, એ ઘેર પણ મને ઘણી વાર ધમકાવે ફોન ઉપર કે આમ કર્યું તમે, આ ખાધું આજે, આવું પીધું તમે, આજે નહીં નીકળતા, અને હું માનવારે માનવું જ પડે, કારણ કે એના એના આગ્રહમાં એ દીકરીના પ્રેમનો રણકો હોય. તો આજે એણે મને સવારે જ કહ્યું, ખબરદાર જો ઊભા થયા તો. પણ મારે ઊભા એટલા માટે થવું પડ્યું છાયા કે અસ્તાનાએ મને ઊંડું બનાવ્યો છે આજે, જાહેરમાં કહું છું. ખરેખર એણે કાર્યક્રમ સંચાલન કરવાનું હતું, છેલ્લી ઘડીએ એણે એમ કહ્યું કે ના હું નહીં કરું, એટલે મારે થવું પડ્યું, સોરી. તો મને બહુ ના ધમકાવતી, પણ ભાવના થેન્ક યુ વેરી મચ. અને ભાવનાની ફરમાયશ ઉપર, દીકરીની ફરમાયશ તો માનવી જ પડે. એ ગીત આપણે સાંભળીએ પન્નાબેનના કંઠમાં, તમને બધાને ગરમ કરશે, આ પુષ્પા આપશે. પ્લીઝ પન્નાબેન. અરે પહેલી વાર ભાવનાને મળીને, એમના 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 પપ્પા માટે હું ગર્વની વાત છે. હું પહેલી વાર ભાવનાને મળીને ત્યારે મને પહેલો વિચાર એવો આવ્યો કે આવી દીકરી ને આવી વહુ બધાના ઘરમાં હોય ને તો ક્યાંય કોઈ ઝઘડા રગડા થાય જ નહીં. પહેલી વાર મેં ભાવનાને એવું કહ્યું પણ હતું, તારા જેવી છોકરી અને જો તારા જેવી વહુ મારા ઘેર હોય ને તો બધાના ઘરમાં જો કેવું સરસ વાતાવરણ થઈ જાય. ખરેખર એટલી પ્રેમાળ બહુ સાહેબ તમે બહુ નસીબદાર છો.
અને કવિ સાહેબ માટે હું એક બે શબ્દો કહું કે મને જિંદગીમાં એક જ શોખ છે. લેડીઝ તરીકે એવું હોય કે સોનાનું પહેરવાનું ગમે કે કપડાં, એવું નહીં. મને સારા સારા માણસોને મળવાનું હોય તો મને બહુ શોખ છે. અને કવિ સાહેબને હું મળી પંચાલ સાહેબના લીધે, એટલે પંચાલ સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને કવિ સાહેબને પહેલી વાર મળીને ત્યારે બધા જેમ નોર્મલ હોય છે, પણ એમનું બોલવાનું, એમની મૃદુતા અને એવા એવા શબ્દો વાક્યો ક્યાંકથી શોધી લાવે છે ને કે હું મારા એન્કરિંગમાં એ શબ્દો કામમાં આવે છે. જ્યારે એ બોલે ને ત્યારે ચૂપચાપ હું મોબાઈલ ચાલુ કરીને એમના શબ્દો, પણ એમને દેખાવા નથી દેતી, એમને એમ થાય કે મોબાઈલમાં ધ્યાન આપે છે. એટલે સાહેબ, તમારા શબ્દો તમારા વાક્યો મેં ઘણી જગ્યાએ ઉપયોગ કર્યા છે અને કરતી જ રહીશ. આજે પ્રજ્ઞાકુલમ સંસ્થામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પંચાલ સાહેબના જન્મદિવસ નિમિત્તે આપણે સૌ એકત્રિત થયા છીએ. સંદર્ભમાં આપણા સૌના વતી હું પંચાલ સાહેબને શુભકામના પાઠવવા માંગુ છું. ક્યારનો માફી ચાહું છું કે છેલ્લા બે ગીતોમાં મારું ગીતોમાં ધ્યાન નહોતું, કારણ કે હું લખવા બેઠો હતો. ભાઈ શ્રી દિનેશભાઈ, તમે સૌ આપણા હિતે છો. આજે આપના જન્મ દિવસ નિમિત્તે આપને સદાય ઉત્તમ સ્વાસ્થ્યની જાળવણી માટે પ્રભુને પ્રાર્થના સાથે હાર્દિક શુભકામના પાઠવીએ છીએ. સમગ્ર જીવન દરમિયાન તમે ખૂબ સ્વમાન અને ગૌરવ સાથે જીવન વિતાવ્યું છે, એનું અમો સૌને પણ ખૂબ માન છે. જીવનમાં કેટલીક ક્ષણો એવી આવી છે જે આપને હચમચાવી ગઈ, માર્ગ ન દેખાયો, અંધકારમાં લાગ્યું હારી ગયા, તો પણ આપ સતત આવી સ્થિતિમાં એકલે હાથે જજુમીને ઘણા ખરાબ સમયને આનંદ અને ઉત્સાહથી જીવ્યા છો. દરેક આફતને પણ અવસરમાં ફેરવી છે. આપણું આત્મબળ, મનોબળ અને આત્મવિશ્વાસની સાથે પ્રભુના, આપના માતા પિતાના આશીર્વાદ ઉપરાંત અનેક વિદ્યાર્થીઓ અને પ્રોફેસરના જીવનને ઉજ્જવળ અને કારકિર્દીયુક્ત બનાવવામાં રાત દિવસ પુરુષાર્થ કરી, શુભલક્ષ્મી પ્રાપ્ત કરી અને તેનો સદુપયોગ કરી આપણા કુટુંબ અને સંતાનોની કાળજી રાખી ખૂબ પ્રેમથી તેમના જીવનને પણ ઉજ્જવળ કારકિર્દીયુક્ત બનાવવા તેથી પાટા બાંધી ભણાવી ગણાવી લગ્ન કરાવી તેમની કારકિર્દી બનાવી. ઘણીવાર હું પણ તૂટી ગયો છું ત્યારે આપના આ સંઘર્ષમય જીવનને છેલ્લા 30 વર્ષથી હું એકલા હાથે લડતા જોઈને વિપરીત પરિસ્થિતિમાં લડવાની અને ટકવાની મેં પ્રેરણા મેળવી છે. આ દિવસો પણ હમણાં પસાર થઈ જશે. આપની લાગણી અને સંઘર્ષોને સમજનારા લોકો, મિત્રો, કુટુંબીજનો સાથે કૌટુંબિક સામાજિક સંબંધોથી આપનું જીવન ખૂબ પ્રકાશિત, પલ્લવિત, સુવાસિત થાય તે માટે અમે સૌ પ્રાર્થના અને શુભકામના સાથે પ્રભુને ખરા અંતરમનથી સર્વદય પ્રાર્થના કરીએ છીએ. મને વિશ્વાસ છે કે પ્રભુ મારા જેવા નાસ્તિકની પ્રાર્થના જરૂર સાંભળશે, કારણ કે આસ્તિકો રોજ પ્રાર્થના કરીને પ્રભુ પાસે કંઈક ને કંઈક માગતા હોય છે. હું આજે બીજાના સુખ માટે માગું છું, માટે એણે તથાસ્તુ કહેવું પડશે. આપણા સંઘર્ષમય જીવનની પૂર્ણાહુતિ સાથે ભાવિ જીવનને સરળ, સહજ અને સુગંધિત બનાવવા એક કવિતા અમો સૌ તરફથી આપને અર્પણ કરું છું. આ જગત વિશાળ છે, વિકાસ અફાટ છે, સરકાર કહે છે એ નહીં. આ જગત વિશાળ છે, વિકાસ અફાટ છે, ચાલ્યા કરો. પ્રગતિના પંથે અંતે તો મૃત્યુ જ છે, તોય ચાલ્યા કરો. ક્યારેક જીવનમાં તડકો, ક્યારેક છાંયડો, ચાલ્યા કરો. ક્યારેક સુખ કે દુઃખ આનંદ ના હોય તો પણ ચાલ્યા કરો. જ્યાં ત્યાં સુગંધ શું શોધો તમારામાં છે, ચાલ્યા કરો. ઝાંઝવાના જળમાં કદી માછલા ન મળે, ચાલ્યા કરો. જીવનમાં સંઘર્ષ છે, અનુકૂળતા ના મળે, ચાલ્યા કરો. પોતી કા સાથ ના દે, પારકા ને પોતી કા માની, ચાલ્યા કરો. એકલા ચાલવાની છે મજા, સાથ ના મળે, ચાલ્યા કરો. ખોડીએ શ્વાસ ખાલી ન થાય ત્યાં સુધી ચાલ્યા કરો. પહેલી લીટી મેં વાંચીને જોયું, સુર શિક્ષણ સેવા અને સંબંધોના સોદાગર. સોદાગર એટલે શિક્ષણને કેળવણીના સોદાગર છે, નહીં કે પેલા સોદાગર. આ લીટી બહુ જ મને ગમી ગઈ, સાહેબે લખ્યો કે તમે લખ્યો, કારણ કે લાગ્યું જ એવું કે એ પણ પ્રજ્ઞા ક્લબના સોદાગર છે.
આ અંધજન દીકરીઓને જે પારે છે, પોસે છે, એ રિયલમાં એટલું ઇઝી નથી. ઘરના છોકરા છોકરીને નથી સાચવી શકતા, એ આજે દીકરીઓને તેઓ સાચવે છે. ખરેખર ઘણું જ આપણે એમના તરફથી બનતા ઘણું શીખવા મળ્યું. જે 8-10 પ્રોગ્રામોમાં સાથે રહ્યો આ બધું રહ્યું. કવિ સાહેબ, જેટલા બી તમને આશીર્વાદ તો અમારે નથી, પણ જેટલો બી તમારો આભાર વ્યક્ત કરીએ. હા, તો ખરેખર આ સંસ્થા ખૂબ જ આગળ ને આગળ જ, કારણ કે જોયું, દર વખતે આવું છું ત્યારે કંઈક નવું જોઉં છું. ક્યાં બેસતા હતા આપણે, કેવી રીતે બેસતા હતા, આજે એસીમાં ઓડિટોરિયમમાં બેઠા છીએ. આ શ્રી એમના સંચાલનને જાય છે, જ્યાં પ્રમાણિકતા, પારદર્શક આ બધો વહીવટ હોય ને, ત્યાં કુદરત સાથ આપે છે. અને આ સાથ આપણે બધાને આપીએ છીએ. સાહેબ, ખૂબ ખૂબ આભાર. મને આજે પંચાલ સાહેબના જન્મદિવસે 2 દિવસથી એમને પણ ફોન કર્યો, તમે પણ ફોન કર્યો. ઓઢોથી રજા લઈ ચાલુ વરસાદમાં રહી પછી પાછો થઈને ઘરેથી કીધું છે કે હું ત્યાં જ જઉં છું, કે કાંઈ નથી થતો. અને એક આદ ફોટો બતાવીશ એટલે ખબર પડશે કે હું ત્યાં જ જઉં છું. બરાબર છે ને સાહેબ? હા, તમને તો કહીશ જ, કારણ હું ત્યાં જઉં છું એમ કહીને જ આવ્યો છું. કારણ કે સમય છે કે વેમ પડે એટલે એવો નહીં હોય. હા, પાછો છું સર. સાહેબ, ખૂબ ખૂબ આભાર તમને. આવો સર. બહુ વધારે તો હું આની અંદર નહીં કહું, પણ મારી એવી ઈચ્છા છે કે હું પંચાલ સાહેબને, દિનેશભાઈને, છાયાબેનને અને કવિ સાહેબનું જન્મ મંચ ઉપર આવવા માટે હું આમંત્રણ આપું છું. અને મારી જોડે વિજયભાઈ છે. નાની ખાલી એટલી જ વાત કહીશ ને, હું મારા પેલા ભારે ભારે શબ્દો વાપરતા નથી આવડતો. મને બી એક વખત એવું હતું કે આળસમાં મારી જિંદગી જીવી લઈએ કઈ રીતે, તો જઈને ગુરુજીને પૂછ્યું. એટલે એટલું જ કહ્યું હતું કે કીડી તને મળે ને શાંતિથી બેઠી હોય તો શોધી તું લે. તો આ સાહેબ યકીન માનો, આખો ગુજરાત ફરી વળ્યો. જેટલા બી પેલા કીડીના દર હોય ત્યાં જઈ આવ્યું, એક પણ કીડી મને બેઠેલી શાંતિથી બેઠેલી ન મળે. દોડ્યા જ રાખે આમથી તેમ, આમથી તેમ દોડ્યા રાખે. અમારા દિનેશભાઈનું કંઈક એવું છે, એટ ધ એજ ઓફ 74 એક હોય છે એક્ટિવ છે ને, એક હોય છે પ્રો એક્ટિવ, અને અમારા સાહેબ છે ને હાઈપર એક્ટિવ છે. સહી બોલો ને મેડમ? એટલે એટ ધ એજ ઓફ 55 આઈ ડોન્ટ લુક સો, પણ થાકી જવાય છે. અને જિંદગી પરથી ઘણી બધી બાબતોમાં રસ હવે ઓછો થતો જાય છે. જવા દો ને નથી જવું, જવા દો ને નથી કરવું. પણ આ સાહેબનું એવું નથી, આ સામેથી વિચારે કે શું વર્ણું છે અને શું નવું કરવું છે. સો દેટ ઇઝ હાઈપર એક્ટિવ. સો દિનેશભાઈને એવા મારા મિત્રને હું મંચ ઉપર બોલાવું. અત્યારે જે સમીપમાં જે લડત લડીને બહાર આવ્યા છે, હું તો કદાચ નિવૃત્ત થઈ ગયો હોય કે આના પછી તો આપણે કશું નથી કરવું એમ. એટલે આ ફાઇનલ સિગ્નલ મળ્યું હું એમ સમજો, પણ સાહેબ એના પછી હજુ વધારે એક્ટિવ થયા. એટલે અમારા તરફથી એક આશીષ કે સાહેબની તબિયત સદા મજબૂત રહે. અમારા માટે એ લોકો એક સારા મિત્ર અને એક સારા પ્રેરણાદાયક સ્ત્રોત બને, અને એના માટે અમે લોકો બધા ભેગા થઈને કંઈક એમને અર્પણ કરવા માગીએ છીએ. દિનેશભાઈ, પ્લીઝ કમ ઓન સ્ટેજ. છાયાબેન, આપને આમંત્રણ આપું છું. વિજય સર આપને, કવિ સાહેબ આપને, પ્લીઝ આવો. કેટલા ગીતો હજુ બાકી આપણે રાખ્યા છે. સરસ મજાની કેકની શું દશા છે? બહાર જઈને આપણે કેક કટિંગ કરશું, પણ એ પહેલા પોતાની લાગણી વ્યક્ત કરશે સર્જ આપણી વચ્ચે છે એટલે, અને એમના ગીતથી આપણે વાતને પૂરી કરીશું માનસીને સાંભળ્યા પછી. એટલે સાહેબ બોલશે, એમનું ગીત સાંભળીશું, માનસીને સાંભળીશું, રાષ્ટ્રગીત ગાઈશું અને છૂટા પડીશું. બહાર જઈને કેક કટિંગ, પછી આપણે બધા સાથે જમીશું. ફેબ્રુઆરીની 12 તારીખે અર્લી મોર્નિંગ મને એટેક આવ્યો, અને 5 મહિનાની જર્ની પછી આજે માઇક્રોફોન પકડ્યું છે. અને
આપણે બધાને ખબર છે, મ્યુઝિક તો થેરાપી છે, સંગીત છે ને, સંગીત એક મનોપચાર છે. જસુભાઈ એ અમને શરૂઆતમાં જ કહ્યું, અમને રેકોર્ડિંગમાં તમારું 42 વર્ષથી પરિચય છે, પણ છેલ્લા 2 વર્ષથી અમે બહુ જ નજીક આવી ગયા છે. અને આપ જોઈ શકો છો કે એમનું કેટલું એટેચમેન્ટ છે. એટલું સરપ્રાઈઝ, લગભગ 10 દિવસ પહેલાં વાત થઈ હશે કે ભાઈ મારી બર્થડે સેલિબ્રેશન આપણે આપણી સંસ્થામાં થાય. તમને નવાઈ લાગશે, મને તો એટલું સરપ્રાઈઝ લાગ્યું છે કે આ પડદાને આ બધું જોયું ને, છાયાબેને કહ્યું હતું કે પંચાલ સાહેબને સરપ્રાઈઝ આપી છે, આ ફ્લોરિંગ, એસી, પડદા. અને જે હવે અમારે બીજા નાના મોટા પ્રોગ્રામ કરવા માટે બહાર સ્ટુડિયોમાં અમારે નહીં જવું પડે, અમે સ્ટુડિયોમાં 2500-3000 રૂપિયા અમે ભાડું આપ્યું છે. આજે તો આપણે સાઉન્ડ સિસ્ટમ લાવ્યા છીએ, પણ હવે પછી જ્યારે બી આપ સૌ અહીં આવશો ત્યારે સાઉન્ડ સિસ્ટમ પણ અમારી પોતાની હશે, એના દાતા પણ અમને મળી ગયા છે. આ બધું જ, અને એ તો આપણા મગજમાં એક વિચારરૂપી બીજ મુકાય ને અને સતત પ્રયાસો કરીએ ને તો એ બીજ અંકુરિત તો થાય છે. અને આપ જોઈ શકો છો સાહેબે કહ્યું તેમ ઘણી બધી સંસ્થાઓ છે વર્ષો સુધી આટલે પહોંચી શકતી નથી. અમારી મર્યાદા એ છે કે વધારે દીકરીઓની અમારી પાસે એટલી સુવિધા નથી, પણ એ કેવું સ્વપ્નું તો છે કે 2-5 વર્ષમાં સંસ્થાનું પોતાનું મકાન હોય, વધુમાં વધુ 100 દીકરીઓ રહી શકે એવી અમારી ઈચ્છા છે. અને એક નવો કન્સેપ્ટ પણ અમે વિચારી રહ્યા છીએ. એકચ્યુઅલી તો વૃદ્ધાશ્રમો ઓછા થવા જોઈએ, વૃદ્ધાશ્રમો ઓછા થવા જોઈએ, પણ આપણે જોઈ શકીએ છીએ એવું પણ એક સ્વપ્ન છે કે વૃદ્ધાશ્રમ હોય અને વૃદ્ધાશ્રમની બાજુમાં જ આ પ્રજ્ઞાચક્ષુ દીકરીઓની પણ સંસ્થા હોય, વૃદ્ધોને દીકરીઓ મળે અને દીકરીઓને એમના પેરેન્ટ્સ મળે, એવું એક સ્વપ્ન છે ભવિષ્યમાં. કે અને અમે એવો વિચાર કરો છીએ, અમે બહુ કવિ સાહેબને અમે ત્યાં બહુ કમિટેડ છીએ, દ્રઢ નિશ્ચય વડે જ્યાં સુધી પૂરું ના થાય ને ત્યાં સુધી જંપીએ જ નહીં, બરાબર. અને તમે જોઈ શકો છો આ ઉંમરે પણ, અને કવિ સાહેબ પણ મારા એક રોલ મોડેલ છે, મારા પ્રેરણા મૂર્તિ છે સાહેબ. અમે એવી રીતે કામ કરીએ છીએ કે એકબીજાના પર્યાય છે, બરાબર. અને મારા બધા જ મિત્રો મેં જેમને નથી આવ્યા, બાકી તો અને વરસાદને કારણે નથી આવ્યા, પણ રાકેશનું જે ગેપ છે ને એ ગેપ આપણે ફીલ નથી કર્યો. દીકરીઓએ બહુ સરસ કામ કર્યું છે અને અમારો આ પ્રોગ્રામને લીધે અમને એક એવો હેન્ડ મળ્યો, શશીનો આપણે જેટલું એને અભિનંદન આપીએ અને એનો આભાર વ્યક્ત કરીએ કે મારી મર્યાદા છે, મારી અને નવીનભાઈની મર્યાદા છે કે અમે કમ્પ્યુટરમાં 2-0 છીએ, કમ્પ્યુટરમાં અમે, પણ છતાં અમને એટલું કામ લેતા તો આવડે છે કે અમે કામ લઈ શકીએ, સારી રીતે કામ લઈ શકીએ. મારા એવા પ્રોગ્રામમાં થયું છે અને ખાસ ભાવનાના પપ્પાની બર્થડે હતી અને ભાવનાના દીકરાની બર્થડે હતી હોટલ મેરિયોટમાં, ત્યારે હું ગીત એમાંથી ઓપરેટ નહોતો કરી શકતો. જ્યારે ગીત પૂરું થાય ને તો રોહિતજીને બોલાવવા પડે કે ભાઈ એ ચાલુ કરી આપો. કહેવાનો મતલબ એ છે કે આ બધા પ્રયાસોને કારણે અને એક્સપિરિયન્સથી હવે અમને એક હેન્ડ મળી ગયો છે, ગીતો ડાઉનલોડ કરવા હોય તો અમને કોઈ પ્રોબ્લેમ નડતો. શેખર સાહેબ બરાબર ને, કે આપણે ગઈકાલે પેલા 7 ગીતો કર્યા ને ડાઉનલોડ, એ અમને ઓલરેડી કરી દીધા થાય, છતાં પણ આપણે પેન ડ્રાઈવમાં એમાં કદાચ કોઈ બીજી ફાઇલ રાખીએ કે કોઈ ગડબડ થાય તો. અને ઓપરેટ કરવા માટે પણ અત્યારે બધા ગીતો ઇવન જે આપણા મેનુમાં નહોતા, પ્રોગ્રામના મેનુમાં નહોતા એવા 4-5 ગીતો બી બોલાવીને કહ્યું અને એને તરત યુટ્યુબમાંથી ડાઉનલોડ કરી અને એ કરી દીધું. શશી આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમારે સાહેબનું બહુ સરસ છે કે દેવતાઓના તો બધા પ્રોગ્રામ થાય છે, પણ અમારું સૂત્ર સમન્વય, બરાબર, ભાઈ
બધા આખું બોમ્બેમાં તો બ્લાઇન્ડ દીકરા દીકરીઓનું આખું ઓર્કેસ્ટ્રા છે, પણ એવું નહીં કે પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ પણ સાઇટેડ સિંગર્સની સાથે ગઈ શકે અને અમારા એવા સ્વપ્ન છે. અને નજીકના ભવિષ્યમાં અમદાવાદમાં ભાગ્યશ્રી ક્લબ છે, મુકેશ ફેન ક્લબ છે, નંદા ક્લબ છે, એટલી બધી મોટી ક્લબો છે. અમે વિચારીએ છીએ કે અમારી પ્રજ્ઞાકુલમ રા ફાઉન્ડેશનની પણ અમારી એક મ્યુઝિકની ક્લબ હશે અને એ લોન્ચિંગ અમે કરીશું. એ પહેલાં જસુભાઈ કહેશે કે હવે એક મોટો પ્રોગ્રામ અમારે કરવો છે અને કઈ સેલિબ્રિટીને બોલાવી છે હું નહીં કહું, બે મિનિટમાં સાહેબ કહેશે. એવું અમે પંડિત દીનદયાલ હોલમાં નજીકના ભવિષ્યમાં પ્રોગ્રામ કરીશું અને સેલિબ્રિટીને બોલાવીશું, ત્યાં અમે ડિક્લેર કરીશું કે અમારે આવી મ્યુઝિકની એક ક્લબ બનાવી છે. ઓકે, મારા એટલા બધા મિત્રો જેમને કહ્યું છે, બધા બધા જ મિત્રો આવ્યા છે. સોનલબેન, ભાવના, એના પપ્પા, હેમાબેન, નવીનભાઈ, નવીનભાઈના ધર્મપત્ની, અમારો રાજ, એ સાયકોલોજીમાં પીએચડી કરે છે અને બે પીએચડી સાબરમતી યુનિવર્સિટીના બે રિસર્ચ સ્કોલર બાજુબાજુમાં બેઠા છે. ભાવના નેહાબેન બી એમબીએમાં પીએચડી કરે છે. અમારો આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર નકુલેશ યોગા યુનિવર્સિટીના શિવમ છે, શેખર સાહેબ, મેલવાણી સાહેબ, જયંતિભાઈ, ગૌરવ, અને મારા જે બેક પોઈન્ટ છે એ ગુણવંતભાઈ, અહર્નિશ અહર્નિશ એ તૈયાર સવાર 10 બરો પંચાર સાહેબ બરોબર, હા, સચિનભાઈ છે, મહિપતસિંહભાઈનું તો આમાં બહુ મોટું યોગદાન છે. આ આ સંસ્થાને આટલી આગળ લઈ જવામાં બહુ જ મોટું યોગદાન છે અને અમારી સાથે એક બાજુ રામ અને એક બાજુ ગામ આપણે કહીએ. હા, યસ, અમારો થોડુંક બે મિનિટ તમને વધારે લાગશે, પણ મારું નગમો, મારું એટલા માટે કહું છું, હવે તો નગમો કા ગુલિસ્તા અને રા ફાઉન્ડેશન સાથે થઈ ગયું છે. નગમો કા ગુલિસ્તાના મારા 24 પ્રોગ્રામ થયા. મારો સિલ્વર જ્યુબિલી શો હતો પણ અમદાવાદ મેડિકલ હોલમાં અને એના માટેની અમે મીટિંગ કરી દીધી છે ત્યાં આગળ ચીકુડીના ઝાડ નીચે, બરાબર. ગુરુજી ત્યાં બેસતા હતા હિંચકા ઉપર, એનો બી જગ્યાનો પણ પ્રભાવ છે. મહિપતસિંહભાઈ ત્યાં આવ્યા, 5 મિનિટ બેઠા, આ એમના શબ્દો છે, અવતરણમાં એમના શબ્દો છે. બહાર આવીને એમને કહ્યું કે આ જગ્યામાં પ્રભાવ છે. બહાર આવીને મને કીધું કે પંચાલ સાહેબ, એ દિવસથી શ્રી સાહેબે બહુ સરસ શબ્દ વાપર્યો કે શ્રી ગણેશ કર્યા. એમને કીધું કે મારા 25-25 હજાર રૂપિયાના ચાર છે, તરત જ એમને કહ્યું. અમારા અમદાવાદ મેડિકલ હોલમાં સિલ્વર જ્યુબિલી શોમાં એમના એક મિત્ર પ્રશાંતભાઈ, બહુ મોટા બિલ્ડર છે, બરાબર, એ નહોતા આવવાના, અગાઉ હું આઈસ અર્સેન્ટર હતો, એ આવ્યા અને એમને એમને બોલાવ્યા અને એમને ચિઠ્ઠીમાં લખીને આપ્યું કે તમે આટલું ડોનેશન ડિક્લેર કરો. તો એમને કહેવું પડ્યું કે એક મીંડું 50 હજાર છે કે 5 લાખ છે. એમને કાગળમાં લખીને આપ્યું 50 હજારનું ડોનેશન છે કે 5 લાખનું, કે ના ના 5 લાખ રૂપિયાનું ડોનેશન છે. તો એમને 5 લાખ, એ પ્રોગ્રામ સાહેબના શબ્દોમાં, હું નથી કહેતો, એ અમારો અમદાવાદ મેડિકલ હોલનો પ્રોગ્રામ છે ને, ત્યાંથી અમે ટેક ઓફ થયા, ત્યાંથી અમારી આ સંસ્થા એ ટેક ઓફ થઈ. અને પછી તો અમે ચલો દિલદાર ચલો, દુઃખ ભર્યો દિન ભીતરે વહ્યા, મતલબ એવો પ્રોગ્રામ, અને હવે મોટા પ્રોગ્રામો કરીશું. અને અમીશભાઈ, મેં સવારે કહ્યું હતું કે પાર્કિંગ ના મળે ને તો, અને બેને તો કહ્યું કે ચાલતા આવજો, પણ આજે આવવાનું છે. તો બધા મિત્રો, મિત્રનો આભાર કે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી, એ બી સારા સિંગર છે, પણ ભવિષ્યમાં આપણે એમને પણ એમને આપણે આપણામાં સામેલ હશે. મારા નાના બ્રધર નવીનભાઈ પંચાલ, મારા મોટા સિસ્ટર મારા જીજાજી, એ બધા મારા આપણા બધા પ્રોગ્રામમાં આવે છે. અંજન મંડળમાં ગઈ બર્થડે હતી, આપણે અંજન મંડળમાં સેલિબ્રેટ કરી હતી અને બધા કેટલા બધા પ્રજ્ઞાચક્ષુ દીકરાઓ અને બધા હતા. એટલે મારું તો એવું છે, વર્ષમાં 3 પ્રોગ્રામ તો આવા કરવા જ, મારી બર્થડે, મારા મિસિસની બર્થડે અને મેરેજ એનિવર્સરી, અને બહુ સરસ રીતે અમે એન્જોય કરીએ છીએ.
થેન્ક યુ વેરી મચ. એક છેલ્લા ગીતથી આપણે પૂરું કરીએ, અને ખાસ મારે આપણી સંસ્થાનો આભાર તો ના માનવો જોઈએ, પણ જસુભાઈ અને છાયાબેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે મારા પ્રોગ્રામ પહેલા યુદ્ધના ધોરણે અમે પરમ દિવસે હું ને ગુણવંતભાઈ આવ્યા હતા ત્યારે આ સ્ટેજ પેલો મિસ્ત્રી આના ઉપર સુઈ ગયો હતો, મને કામ કરતો હતો બરાબર. આ સોફ્ટ બોર્ડ પણ નહોતું બન્યું, અને આજે સવારે 5:30 સાહેબે મને વિડીયો મોકલી દીધો, ઓડિટોરિયમનો વિડીયો બનાવીને 5:30 મને મોકલી દીધો. એ આ બતાવે છે કે સંસ્થા સાથે કેટલું એટેચમેન્ટ છે, કેટલું કમિટમેન્ટ છે. અને આ હોય ને તો આપણે આપણી મંજિલ સુધી પહોંચવાના છીએ, પહોંચીશું, 100% પહોંચીશું. થેન્ક યુ. કોઈનું નામ રહી ગયું હોય તો પણ હું બધાનો આભાર માનું છું. ઓકે સર. પૂજ્ય શ્રી પંચાલ સાહેબ, આદરણીય શ્રી કવિ સાહેબ, છાયા દીદી, ઉપસ્થિત સૌ પુરબીઓ તેમજ પ્રજ્ઞા કોલમની તમામ મારી બહેનો, આજે સરસ્વતી પ્રજ્ઞા કોલમને આંગણે બે મંગલ પ્રસંગોનો સરવાળો થયો છે એનો આનંદ વ્યક્ત કરું છું. પૂજ્ય શ્રી પંચાલ સાહેબ રા ફાઉન્ડેશન સાથે વર્ષોથી સંકળાયેલા છે અને આ સરસ સ્મૃતિ પ્રજ્ઞા કોલમના ઉદ્ઘાટનના પ્રથમ દિવસથી લઈ અને આજ દિન સુધી એવો એકે કાર્યક્રમ નહીં હોય કે જેમાં પૂજ્ય પંચાલ સાહેબની હાજરી નહીં હોય. બીજા શબ્દોમાં કહું તો તે પ્રજ્ઞા કોલમની વિકાસ યાત્રામાં હંમેશા કવિ સાહેબ, છાયા દીદી, તોરલ દીદીની સાથે હંમેશા તેની સાથે ઊભા રહ્યા છે, એના અમે બધા સાક્ષી છીએ. પૂજ્ય પંચાલ સાહેબે પોતાનો જન્મદિવસ જો તેઓએ ઈચ્છ્યું હોત તો સારી હોટેલોમાં કે કોઈ સ્ટુડિયોમાં જઈને ઉજવી શક્યા હોત, પરંતુ એવું ન કરતા તેમણે તેમનો જન્મદિવસની ઉજવણી આપણી વચ્ચે આવીને ઉજવવાનું પસંદ કર્યું એ પ્રજ્ઞા કોલમ તરફના પ્રેમ અને પારિવારિક ભાવનાનું જીવંત ઉદાહરણ બને છે. Happy birthday to you.
બાર અંકલ કો તો ગુલામા બનતા હે ના થોડા જ્યાદા દેને સાહેબ કો થોડા સ્વીટ અચ્છા લગે અચ્છા સર કેમેરા કે સામને કેમેરા કે સામને સાહેબ આઈ બનાવો તમે કહો ફોટો મારો ઓકે તમે ભી કહો ના બટ બટ થેન્ક યુ ના પણ એની વાત સાહેબ અહીંયા બધું બગડે બાર 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 અહીં નીચે પડે ને બાર કરી તો થાય કે લઈ જાવ ના બાર કટિંગ